નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છત્રોલા પારુલ સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 4 બીજ 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 એમનો ભાગ 3 એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 ની અંદર આપણે જોયું હતું કે કોનો છોડ કેટલો મોટો, એટલે કે તમને એક પ્રયોગ કરવા માટે મેં કહ્યું હતું કે કોઈ પણ બીજ છે એ તમારે લઈ અને એનો પ્રયોગ કરવાનો છે, પછી અવલોકન કરવાનું હતું કે કયો છોડ છે એ ઝડપથી ઉગે છે, કયા છોડને ઉગતા માટે સમય લાગે છે, પછી ક્યારે પાંદડા આવે છે અને એ છોડ છે એ કઈ રીતે અંકુરિત થાય છે, એ બધી ચર્ચા છે આપણે ભાગ 2 ની અંદર કરેલ હતી. હવે ભાગ 3 એમાં આપણે જોશું તો કે શિકારી છોડ. શિકારી છોડ, તો શિકારી છોડ છે એને કળસપર્ણ છોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જો વિદ્યાર્થી મિત્ર, કે કળસપર્ણ છોડ શું કામ કહેવામાં આવે છે, તો કે તમારા પણ 2 કે 3 નામ હશે, ભલે સ્કૂલમાં તમારું જે રેગ્યુલર નામ હોય એ જ નામ હોય છે, એટલે કે એ જ નામથી બોલાવતા હોય છે, પણ ઘરે છે મમ્મી પપ્પા દાદા દાદી તમને બીજા નામથી બોલાવતા હોય છે, જેને આપણે ભૂલામણા નામ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ શિકારી છોડ છે એનું પણ ભૂલામણું નામ છે કળસપર્ણ. તો કે એ નામ પાછળ એની કંઈક વિશેષતા હશે એ આપણે આગળ જોશું. તો જોઈએ શિકારી છોડ. તો સૌ પ્રથમ છે, આ ઘણા બધા એવા છોડ આપણે જોયા હશે અને એક નામ પણ સાંભળ્યા હશે, પરંતુ આ શિકારી છોડ આવું નામ સાંભળતા આપણને બધાને આશ્ચર્ય થશે કે આવો તે કઈ છોડ હોય. પરંતુ વિદ્યાર્થી મિત્ર, ખરેખર શિકારી છોડ છે એ છે જ. તો ઘણા બધા એવા છોડ છે કે જે ઉંદર છે, મકોડા છે, કીડી મકોડા, દેડકા અને નાના જીવજંતુઓ છે એનો શિકાર કરે છે અને શિકાર કરીને ખાય છે. તો આપણને સ્વાભાવિક રીતે એમ થાય કે નાના નાના જીવજંતુઓ છે એને મોટા જીવજંતુઓ ખાતા હોય છે અને નાના પ્રાણીઓ છે એને મોટા પ્રાણીઓ ખાતા હોય છે, એવો આપણા મગજની અંદર ખ્યાલ હોય છે. પરંતુ ઘણા બધા છોડ પણ એવા છે કે જે નાના નાના જીવજંતુઓ છે, કીડી મકોડા છે, ઉંદર છે, એમનો શિકાર કરી અને પોતે ખોરાકમાં ઉપયોગ કરતા હોય છે. તો આપણે આજે એવા જ એક છોડની વાત કરવાની છે જેનું નામ છે શિકારી છોડ, જે કળસપર્ણ છોડ તરીકે પણ ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્ર, આ કળસપર્ણ એટલે કે શિકારી છોડ છે જે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. તો આ પહેલાં તો આપણે એ વિચારવું પડે કે ક્યાં જોવા મળે છે. તો કળસપર્ણ જે છોડ છે એટલે કે શિકારી છોડ એ ભારતમાં ક્યાં જોવા મળે છે, તો કે મેઘાલય રાજ્યમાં. એના સિવાય તો કે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા જેમ ભારત દેશ છે એમ આ બંને પણ દેશ છે. અને ભારતનું જે આ મેઘાલય છે એ શું છે, તો કે રાજ્ય છે. જેમ આપણે ગુજરાત રાજ્યની અંદર રહીએ છીએ એમ ભારતનું બીજું રાજ્ય જે મેઘાલય છે એની અંદર શિકારી છોડ છે, કળસપર્ણ છોડ છે જે જોવા મળે છે. ત્યાર પછી કે તેમાં એની એક ખાસ પ્રકારની સુગંધ હોય છે. શું હોય છે? ખાસ પ્રકારની સુગંધ, જેના કારણે આ જીવજંતુઓ છે, દેડકો, મકોડા, ઉંદર, નાના નાના જીવજંતુઓ આ બધા એની ખાસ પ્રકારની જે સુગંધ છે એના કારણે આ કળસપર્ણ છોડ છે એના તરફ આકર્ષાય છે. એટલે સુગંધના કારણે અહીંયા જાય છે અને આ છોડ છે જ્યારે જીવજંતુ આવે છે ત્યારે એનો શિકાર કરી લે છે. ત્યાર પછી આપણે વાત કરી કળસપર્ણ છોડ એની કંઈક વિશેષતા હશે. તો જો આપણને કીધું છે કે એનો આકાર છે એ કળસ જેવો છે, તો કળસ તો તમે બધાએ જોયું જ હશે વિદ્યાર્થી મિત્ર, કે કળસનો આકાર કેવો હોય છે, એવો આકાર છે આ શિકારી છોડ છે એનો હોય છે. એટલા માટે એને કળસ જેવો આકાર હોય છે એટલા માટે કળસપર્ણ કહેવામાં આવે છે. અને પર્ણ પાછળ શું કામ લાગેલું છે, તો કે એનું મોઢું છે એ પર્ણ, પર્ણ એટલે પાંદડું, જે પાન હોય છે ઝાડના પર્ણને એને પર્ણ કહેવામાં આવે છે. તો એનું મોઢું છે એ પર્ણથી ઢંકાયેલું હોય છે એટલા માટે એને કળસપર્ણ, કળસ જેવો આકાર હોય છે અને એનું મોઢું છે એ પર્ણથી ઢંકાયેલું હોય છે એટલા માટે શિકારી છોડ છે એનું બીજું નામ કળસપર્ણ છોડ પણ કહેવાય છે. તો હવે તમને બધાને સમજાઈ ગયું હશે કે શિકારી છોડ છે એને શું કામ કળસપર્ણ છોડ કહેવામાં આવે છે અને એ કેના ક્યાં ક્યાં જીવજંતુઓનો શિકાર કરીને ખાય છે અને ક્યાં ક્યાં જોવા મળે છે, તો કે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના કયા રાજ્યમાં મેં કીધું, તો કે મેઘાલય રાજ્યમાં. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. તો આ હતું શિકારી છોડ. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્ર, તમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે છોડ ચાલતા હોત તો શું થાય,
છોડ ચાલતા હોય છે, આ વૃક્ષો છે, ઝાડવાઓ છે, એ બધા ચાલતા હોત તો શું થાય? તો રોડ ઉપર જેમ વાહન ચાલે છે એમ એની જગ્યાએ વૃક્ષો ચાલતા હોત તો? તો આપણે વિચારીને પણ આશ્ચર્ય થાય કે એવું તે કાંઈ હતા હશે, પણ આપણને તો કીધું છે વિચારો એમ કે ચાલતા હોત તો કેવું લાગે અને ખાત શું? તો કે છોડ છે તો એની ઈચ્છા મુજબ ગમી જગ્યાએ વહી જાય, એક જગ્યાએ બીજી જગ્યાએ, ઘણી બધી જગ્યાએ એવું થાય કે એક જ પ્રકારના છોડ છે એક જ જગ્યાએ ભેગા થઈ જાય અને અમુક જગ્યા છે આ ઉજ્જળ વન જેવી થઈ જાય. તો છોડ ચાલતા હોત તો આવું બધું થઈ શકે? શું કોઈ છોડ બીજ વગર ઉગે છે? આપણે આ પાઠની અંદર બીજની જે ચર્ચા કરી છે તો કે છોડને ઉગવા માટે બીજની જરૂર પડે છે અને હવા, સૂર્યપ્રકાશ અને પાણીની જરૂર પડે છે. તો બીજ વગર છોડ ઉગી શકે? તો આપણને તરત જ એમ થાય કે ના, બીજ વગર ઉગી શકે નહીં. પરંતુ વિદ્યાર્થી મિત્ર, બીજ વગર પણ છોડ ઉગે છે. તો તમને એમ થશે કે બીજ વગર કઈ રીતનો છોડ ઉગતો હશે? તો કે બીજ વગર કઈ રીતે ઉગે છે? તો કે બટેટા છે, ગુલાબ છે, મેંદી, કેળા, જામફળ, સફરજન, બોરડી, આ બધા છોડ છે એ બીજ વગર ઉગે છે. એટલે કે બીજ દ્વારા પણ ઉગાડી શકીએ છીએ આપણે, અને એના જે રોપા હોય છે, ડાળખીઓ હોય છે, એ તમે વાવો તો પણ આ પ્રકારના છોડ છે એ, ઝાડ છે એ ઉગી શકે છે. ભલે પછી એ ડાળખીને, એ રોપાને વાવવા માટે તો શેની જરૂર પડી હોય? તો કે બીજની જ જરૂર પડી હોય. પણ આપણે ઘણી બધી વસ્તુ છે એને રોપા દ્વારા પણ ઉગાડી શકીએ છીએ. ત્યાર પછી કેટલા બધા બીજ, એવું તમને કહેવામાં આવ્યું છે. કેટલા બધા બીજ એટલે કે ઘણા બધા બીજની વાત કરવાની હશે. તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો છો? તમને પૂછવામાં આવ્યું છે કે તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો છો. તો આપણી ઘરે ઘણા બધા બીજ હોય છે, અનાજના બધા હોય, ઘઉં છે, બાજરી છે, મકાઈ છે, જુવાર છે, આ બધા જ પ્રકારના બીજ આપણી ઘરે હોય છે. ત્યાર પછી કઠોળ, મગ, મઠ, અડદ, તુવેર, ચણા, તો આ બધા જ બીજ છે કઠોળના, એ પણ આપણી ઘરે હોય જ છે. એટલે આપણે જાજા બીજ છે એ ભેગા કરી શકીએ છીએ. તો આ બીજ તમને ક્યાંથી મળશે? તો કે આપણી ઘરે કિચનમાં, રસોડામાંથી જ આ બીજ છે આપણને મળી શકશે. જુદા જુદા પ્રકારના બીજ લાવો, ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો. હવે આ બધા બીજ છે એનું તમારે ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું છે. હવે જે તમે તમારા ઘરમાંથી જે બીજ એકઠા કરેલા છે, ભેગા કરેલા છે, એ બધાનું તમારે નિરાતે નિરખી નિરખીને જોવાના છે. અને પછી તમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એના તમે જવાબ છે સરસ રીતે સાચા આપી શકો છો. કેવા પ્રશ્ન છે? તો કે બીજ છે એનો આકાર કેવો છે, એનો રંગ કેવો છે, દેખાવ કેવો છે, એવા બધા પ્રશ્ન છે એ પૂછવામાં આવેલા છે. તો આપણે એના માટે એક કોષ્ટક છે એ બોર્ડ ઉપર લખેલું છે એ જોઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્ર, કે બીજનું નામ, એનો રંગ, એનો દેખાવ અને એનો દેખાવ, એટલે કે એનો રંગ કેવો છે, એનો દેખાવ કેવો છે અને કયા બીજની આપણે વાત કરવાની છે. તો આપણે ટેક્સ્ટબુકમાં બે જ બીજના નામ આપેલા છે, પણ અહીંયા આપણે વિસ્તારથી જોઈએ કે મગ, તો મગના બીજને પણ તમે ઓળખો જ છો. જે મગનું શાક ખાઈએ છીએ, મગ છે એ કેવા હોય છે? તો કે લીલા હોય છે, એનો કલર પણ તમને ખ્યાલ જ હશે. અને એ લીલા હોય છે પણ દેખાવ કેવો હોય છે, લીસો કે ખરબચડો? તો કે એનો આકાર છે, એનો દેખાવ છે એ લીસો હોય છે. ત્યાર પછી કેરીનો ગોટલો, તો પણ તમે જોયો જ છે બધાએ, એનો કેવો હોય છે કલર? તો કે આછો સફેદ અથવા તો પીળો, આછો પીળો એવો હોય છે. અને એ કેવો હોય છે? તો કે એકદમ લીસો ન થતો પણ ખરબચડો હોય છે. ત્યાર પછી મકાઈ, મકાઈ ઘણા બધાએ જોઈ હશે અને ઘણા બધાએ ના પણ જોઈ હોય. તો મકાઈ છે એનો રંગ છે એ પીળો હોય છે. આમ તો જો કે બધાએ જોઈ જ હશે, જે આપણે મકાઈના જે દોડવા આવે છે એ તમે ખાતા જ હશો, એનો રંગ કેવો છે? તો કે પીળો છે. અને એના જે દાણા હોય છે એ કેવા હોય છે? તો કે લીસા હોય છે. ત્યાર પછી ઘઉં, તો ઘઉં પણ બધા વિદ્યાર્થી મિત્રોએ જોયા જ હશે. ઘઉં છે એનો કલર કેવો હોય છે? તો કે બદામી, આમ લાલ ઉપરથી જોઈ છે, અને એ પણ લીસા હોય છે. ત્યાર પછી તરબૂચ આપણે જોઈએ. તરબૂચ, તરબૂચ છે એના બીજ અંદર કાળા કાળા નાના નાના બીજ જોવા મળે છે, એ પણ લીસા જ હોય છે. ત્યાર પછી રાજમા, રાજમા છે એ બદામી અથવા તો લાલ ઉપર હોય છે, અને એ પણ એના બીજ છે એના જે કલર છે એ કેવો હોય છે? તો કે બદામી અને લાલ, અને એનો દેખાવ છે એ લીસો હોય છે. ત્યાર પછી વટાણા, તો વટાણા છે એ સફેદ અથવા તો લીલા હોય છે, અને એ પણ લીસા જ હોય છે. પછી ચણા, તો ચણા પણ તમે જોયા જ છે. ચણા છે એનો કલર કેવો હોય છે? તો કે કોફી જેવો હોય છે, અને એ થોડા ખરબચડા આપણને જોવા મળશે.
ત્યાર પછી લીંબોળી એ છે લીમડાના ઝાડની અંદર જે લીંબોળી આવે છે આ એની વાત કરી છે કે લીંબોળી તો કે પીળાશ પડતા લીલા રંગની હોય છે અને એનો આકાર છે એ ખરબચડો હોય છે ત્યાર પછી જીરું મમ્મી જ્યારે શાક વઘારે છે ત્યારે રાઈ અને જીરું નાખે છે તો અહીં જીરુંની વાત છે તો જીરું છે એનો કલર છે એ પણ કોફી જેવો હોય છે એટલે કે ચણા જેવો કોફી હોય છે અને એનો આકાર એ પણ થોડા ખરબચડા હોય છે જેમ તરબૂચના દાણા છે એ એકદમ લીસા હોય છે બીજ એવા જીરુંના હોતા નથી તો આ બધા છે બીજના નામ લખેલા છે આના સિવાય પણ ઘણા બધા બીજના નામ તમે છે એ ઉમેરી શકો છો અને એનો રંગ કેવો હોય છે એ લખી શકો છો અને એનો દેખાવ એટલે કે લીસા છે કે ખરબચડા એ તમે તમારી જાતે પણ નક્કી કરી શકો છો ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્ર શું ઉપરની યાદીમાં વરિયાળી અને જીરું છે એટલે ઉપરની યાદી એટલે કઈ યાદીની વાત કરી છે તો કે આપણે આ યાદીની અંદર તો જીરુંની તો વાત કરી છે પણ વરિયાળીની આપણે વાત કરેલી નથી તો વરિયાળી આપણે લખી તો વરિયાળીનો કલર કેવો છે તો તમને બધાને ખ્યાલ જ હશે મમ્મી શરબત બનાવે ત્યારે વરિયાળી નાખે છે તો વરિયાળીનો કલર કેવો છે તો કે લીલો છે પછી સેજ આપણને ખરબચડી માલુમ પડશે તો એનો આકાર છે એ કેવો છે તો તમને પૂછવામાં આવ્યું છે કે તમે જે આ ચર્ચા કરી એની અંદર જીરું અને વરિયાળી છે એનો સમાવેશ થાય છે તો આપણે જીરું તો લીધું હતું પણ વરિયાળી પણ હવે એડ કરી દીધી એટલે કે હા એનો સમાવેશ થાય છે ત્યાર પછી ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું અને સૌથી મોટું બીજ કયું છે તો હવે આપણે આની અંદર જોઈએ કે સૌથી નાનું બીજ છે એ કેનું હશે મગ છે ત્યાર પછી ઘઉં તરબૂચ તો સૌથી નાનું બીજ છે એ તરબૂચનું થશે શેનું થશે તરબૂચના જે બીજની તરબૂચની અંદર જે નાના નાના કાળા દાણા હોય છે એના કરતાં બીજા બધા છે એ બીજ મોટા છે એટલા માટે સૌથી નાનું બીજ છે એ તરબૂચનું થશે ત્યાર પછી એવું પૂછ્યું છે કે સૌથી મોટું બીજ કયું છે તો આમાં આપણને તરત જ ખ્યાલ આવી જશે કે સૌથી મોટું બીજ છે એ શેનું છે તો કે કેરીનો ગોટલો આ બીજા બીજ કરતાં મકાઈ ઘઉં રાજમા વટાણા ચણા લીંબોળી જીરું અને વરિયાળી આ બધા જ કરતા છે કેરીનો ગોટલો છે એ દેખાવની અંદર મોટો હોય છે એટલા માટે સૌથી મોટું બીજ છે કેરીનો ગોટલો અને સૌથી નાનું બીજ છે તરબૂચ હવે તમે આના સિવાયના કોઈ મોટું બીજ લઈ શકો તો પછી કેરીના ગોટલાની જગ્યાએ એ બીજનું નામ લખવાનું થાય ત્યાર પછી લીસા અને ખરબચડા બીજ કયા કયા છે એની યાદી તૈયાર કરવાની છે હવે આમાંથી આપણને ખ્યાલ આવી જશે કે લીસા બીજ કયા છે અને ખરબચડા બીજ કયા છે તો જોઈએ આપણે વાત કરી લીસાની અંદર તો કે મગનું બીજ છે એ લીસું છે તો એક આપણે મગનો સમાવેશ લીસા બીજની અંદર કરીશું ત્યાર પછી મકાઈ ઘઉં તરબૂચ રાજમા વટાણા આ બધા જ બીજ છે એ લીસા બીજમાં આવશે એક આપણે મગ અને મકાઈ ઘઉં તરબૂચ રાજમા વટાણા આ બધા જ બીજ છે એનો સમાવેશ આપણે કેમાં કરશું તો કે લીસા બીજની અંદર ત્યાર પછી ખરબચડા બીજની યાદી બનાવવાની તમને કહ્યું છે તો ખરબચડા બીજની અંદર એક આવશે કેરીનો ગોટલો અને ચણા લીંબોળી જીરું અને વરિયાળી આ બધાના બીજ કેવા છે તો કે ખરબચડા જે આપણે બોર્ડ ઉપર યાદી બનાવેલી છે અને મકાઈ ઘઉં તરબૂચ રાજમા વટાણા અને મગ આ બધા બીજ છે એ લીસા છે અને કેરીનો ગોટલો અને આને છે ને આ બધા બીજ છે એ ખરબચડા છે એ હવે તમને ખ્યાલ આવી ગયો હશે તો વિદ્યાર્થી મિત્ર આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીશું તે પહેલાં હોમવર્ક જોઈ લઈએ તો આજનું હોમવર્ક શિકારી છોડ છે એટલે કે કળસપર્ણ છોડ તરીકે પણ ઓળખાય છે તો એના વિશે જે માહિતી આપેલી છે તમારા પાઠ્યપુસ્તકની અંદર એ તમારે સારા અક્ષરે રફબુકમાં એકવાર લખવાની છે ત્યાર પછી આ કોષ્ટક છે એ તમારા ટેક્સ્ટબુકમાં નથી પણ બોર્ડમાં જે છે એમાંથી જોઈ અને તમારે આ કોષ્ટક છે સારા અક્ષરે લખવાનું છે અને લીસા જે બીજ છે અને ખરબચડા બીજ છે એની યાદી પણ તમારી રીતે બનાવવાની છે આજનું હોમવર્ક આટલું રહેશે આપણે અહીં લેક્ચર આપણો સમાપ્ત કરશું અસ્તુ આભાર